નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આપણે ગયા વિડીયોમાં આ કાવ્યનું સરસ રીતે ગાયન કર્યું હતું. તમને પણ મજા આવી હતી ને? બધાને આ કાવ્ય સરસ રીતે યાદ રહી ગયું હશે. તમે ઘરે ગાવાની પ્રેક્ટિસ કરી હતી ને? હા બાળ મિત્રો, આજે આપણે આ કાવ્યની સમજૂતી મેળવવાના છે. પરંતુ એ પહેલા આ કાવ્યના કવિ કોણ છે તેના વિશે આપણે જાણીશું. તો પહેલે વિદ્યાર્થી મિત્રો, કાવ્યના કવિ જે છે યોસેફ મેકવાન, એનો પરિચય મેળવીએ અને ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યના કવિ જે છે તેનો પરિચય મેળવીએ. આ કાવ્યના કવિ છે શ્રી યોસેફ મેકવાન. કવિ શ્રી યોસેફ મેકવાનનો જન્મ 20/12/1940માં અમદાવાદમાં થયો હતો. તેમનું વતન માલવાડા, તાલુકો માતર અને જિલ્લો ખેડા છે. તેમણે ઘણા બધા કાવ્યો લખ્યા છે, તેમાં ડિંગડોંગ, પમરાટ, કલરવ જેવા બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે, જેના કારણે એમને વર્ષ 2013માં કુમાર સવર્ણચંદ્રક પણ પુરસ્કાર મળ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા સરસ કવિની આપણે આજે કવિતા ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિનો પરિચય મેળવ્યો બરાબર. કવિ શ્રી યોસેફ મેકવાન, એમણે ઘણા બધા કાવ્યો લખેલા છે બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આ કવિ શ્રી યોસેફ મેકવાને જે આ સુંદર કાવ્ય લખ્યું છે ચરણોમાં, એનો આપણે સમજૂતી મેળવવાના છે. આ કાવ્યમાં કવિ ચરણોમાં કેવો શબ્દ શા માટે રાખ્યો છે? ચરણોમાં એટલે કે પગમાં. કવિ જ્યારે સવારે ઊભા થાય છે અને સવારે જે સૂર્યના કિરણો જમીન પર પડે છે, પૃથ્વી પર પડે છે, ત્યારે આખી સૃષ્ટિમાં કેવો બદલાવ આવે છે અને એના કારણે સૃષ્ટિ કેટલી સુંદર લાગે છે, એનો તે જે અનુભવ કર્યો છે એ અનુભવ આપણા સુધી પહોંચાડે છે અને એના કારણે એના અનુભવમાં આપણે પણ જાણે પોતાનો અનુભવ કરતા હોય એવું લાગે છે. વિદ્યાર્થી મિત્રો, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે એમનો જે અનુભવ એમણે જે કરેલો છે એ અનુભવ આપણે પણ માણીએ. પહેલે આપણે આ કાવ્યનું પઠન કરીએ અને ત્યારબાદ સમજૂતી મેળવીશું. ઉગમણી આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડા ને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન, કલ્પનાની દોર સરી જાઓ એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણીરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? આપણે હવે આ કાવ્યનું સમજૂતી મેળવીશું. ઉગમણી આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઉગમણી, ઉગમણી એટલે પૂર્વ દિશા, ઉગવાની દિશા. કોની ઉગવાની દિશા? તો સૂર્યની. સૂર્ય જે દિશામાં ઉગે છે તે દિશાને ઉગમણી દિશા કહેવાય છે. આ કાવ્યમાં કવિ કહે છે કે પૂર્વ દિશામાં એટલે કે ઉગમણી દિશામાં સૂરજ ઉગી રહ્યો છે અને તેના કારણે આભમાં, આભમાં એટલે આકાશ, હા આભમાં સૂર્યના કિરણો ફેલાઈ ગયા છે અને આ કિરણો ફેલાવાથી આકાશ ખૂબ જ સરસ એટલે કે રંગીન લાગી રહ્યું છે. આથી કવિને નું જે ચાલવાનો ઉમંગ છે તે પણ વધી રહ્યો છે. શા માટે? કારણે આકાશમાં જે સૂર્યના કિરણો ફેલાઈ રહ્યા છે અને આકાશ જે સુંદર લાગી રહ્યું છે આ જોઈને તેમનો ચાલવાનો ઉત્સાહ વધી રહ્યો છે. અહીં જુઓ, આકાશ કેટલું સરસ લાગી રહ્યું છે. સૂર્યના કિરણો ધીમે ધીમે આકાશમાં ફેલાવાથી આકાશ રંગીન લાગી રહ્યું છે. આ જોઈને તો આપણને પણ ચાલવાની મજા આવે બરાબર ને? તો આ તો કવિ છે, તો કવિ પણ આકાશના જે રંગીન કિરણો ફેલાવાથી, આકાશમાં રંગીન કિરણો ફેલાવાથી આકાશ જે સરસ દેખાઈ રહ્યું છે, સુંદર દેખાઈ રહ્યું છે એ જોઈને કવિનો પણ ચાલવાનો ઉમંગ, ઉત્સાહ વધી રહ્યો છે. આગળની પંક્તિ જોઈએ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડા ને ઝરણાના ગાન,
चौपासे पहाड़ नदी उघड़े मैदान। विद्यार्थी मित्रों, कवि पंक्ति में कहवा मांगे छे कि सूर्य उगता ज जाने मने नदी अने पर्वतनी चारे बाजुए आवेला विशाल मैदानों स्पष्ट देखाई रह्या छे तथा वेरान प्रदेशना ने झरणाना गीतों पक्षीओनी पांखमां अने तेनी चांचमां लहराता होय एवुं एम मने लागे छे। विद्यार्थी मित्रों, कवि शुं कहेवा मांगे छे? कवि कहे छे कि ज्यारे सूर्य उगे छे त्यारे नदी अने पर्वतनी चारे बाजुए जे विशाळ मैदानों आवेला छे એ સૌર્ય ઉગવાના કારણે એમના પ્રકાશમાં હવે કવિને સ્પષ્ટ દેખાવા લાગ્યા છે। અહીં જુઓ, સૂર્યના પ્રકાશ ફેલાવાથી આપણને નદી અને એની ચારે બાજુએ આવેલા પથ્થર, લીલુંછમ ઘાસ આપણને કેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, તેવી જ રીતે પર્વતની ચારે બાજુ આવેલા મેદાનો પણ આપણને સૂર્યના પ્રકાશના કારણે સ્પષ્ટ દેખાય છે। સૂર્ય ઉગવાથી અહીં પણ ખેતરમાં ચાલવાનો જે રસ્તો છે એ કેવો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, લીલુંછમ ઘાસ એ પણ કેવું સરસ દેખાઈ રહ્યું છે। આમ સૂર્ય ઉગવાથી ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાઈ જાય છે। વળી કવિને પક્ષીઓની પાંખમાં ઝરણાના ગીતો સંભળાઈ રહ્યા છે। આ તો એમની કલ્પનાઓ છે, આવી તેવી સુંદર કલ્પનાઓ કરી રહ્યા છે। આગળની પંક્તિ જોઈએ। દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર ઝાકળમાં ઝીનેરા કિરણોના સૂર। આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં પવન જાણે કે ધરતીની સુગંધ પીતો હોય એમ મને દેખાય છે। આ પંક્તિમાં કવિ શું કહે છે? કવિ કહે છે કે ઝાકળનું જે નાનું એવું ટીપું હોય છે એમાંથી એ નાના એવા ટીપાથી કવિ ખેતરના જે લીલુંછમ જે ઘાસ હોય છે તેને જુએ છે અને તેની પરથી પવન જે પસાર થાય છે એ જાણે પવન ધરતીની સુગંધ પીતો હોય એવું કવિને લાગે છે। કેવું એમનો વિચાર છે, એમની કલ્પના જોવો જોઈએ। એટલે આપણે પણ જ્યારે કોઈ કલ્પનામાં ડૂબી જતા હોઈએ છીએ એટલે આપણને પણ ખ્યાલ નથી હોતી કે આપણી કલ્પના આ કેવી હોઈ શકે છે, બરાબર? એટલે કવિની કલ્પના પણ એક એ પ્રકારની જ છે કે એમને ઝાકળના ઝીણા એવા ટીપામાં આખું સૌંદર્ય દેખાય છે, સૂર્યના કિરણો એને દેખાય છે અને સૂર્યના કિરણોથી એ દૂર અને નજીકનું એ લીલાછમને ઘાસને જુએ છે અને એમાં પણ એ પવનને લહેરાતો જોઈ છે અને એ પવન જાણે ધરતીની જે મીઠી મહેક હોય છે તે પીતો હોય એવું કવિને લાગે છે। લીલુંછમ જે ઘાસ ઉગી નીકળ્યું છે દૂર અને પાસમાં, જે લીલુંછમ ઘાસ ઉગી નીકળેલું છે તેની પર ઘાસ પર નાના નાના ઝાકળના ટીપા છે। આ જુઓ, આ ચિત્રમાં આ ઝાકળના ટીપા છે। રાત્રે જ્યારે ઠંડકનું વાતાવરણ હોય છે તે ઠંડીમાં ભેજ હોય છે અને ભેજ સવારે પાણીના સ્વરૂપે બદલાઈ જાય છે અને આ ઘાસના ટીપા પર આ જે પાણીના ટીપા છે તેને જ ઝાકળ કહેવાય છે। કવિ જ્યારે પ્રભાત થાય છે અને ચાલવા નીકળે છે ત્યારે તેમને આ જે ઝાકળના ટીપા દેખાય છે અને ઝાકળના ટીપામાં તેમને સૂર્યના કિરણોનો સૂર સંભળાઈ રહ્યો છે। સૂર્યના કિરણો જ્યારે આ ઝાકળના ટીપા પર પડે છે ત્યારે એમાંથી જાણે સૂર નીકળતો હોય એવું કવિને સંભળાય છે અને એના કારણે કવિનો જે ચાલવાનો ઉત્સાહ છે તે વધારે વધી ગયો છે। આગળની પંક્તિ જોઈએ। મન એમાં આળોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ। કવિનું આ બધું જોઈને તેના પગમાં ચાલવાનો ઉત્સાહ વધારે વધી ગયો છે। આવું સુંદર દ્રશ્ય જોઈને કવિનું મન જાણે લાંબા લાંબા કૂદકા મારતું હોય તેમ આળોટવા લાગે છે અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ કવિના મનમાં જાણે કે ઉછળી રહ્યો છે। મન એમાં આળોટે એટલે કે કવિ એમ કહે છે કે આવું સુંદર દ્રશ્ય જોઈને મારું જે ચાલવાનો ઉત્સાહ છે તે વધારે વધી રહ્યો છે, એમાં મારું મન ઉછાળા મારે છે, છલાંગ મારે છે, કૂદકા મારે છે અને ચાલવાનો જે ઉમંગ છે તે
તે કૂદકા મારી મારીને વધારે ઉછળી રહ્યો છે અને તે ચાલવાનો ઉત્સાહ વધારી રહ્યો છે। આમ આ કાવ્યમાં ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ કલ્પના કરીએ છીએ। દાખલા તરીકે તમારા મમ્મી પપ્પાએ કોઈ પ્રવાસ નક્કી કર્યો હોય, વેકેશનમાં તમે ફરવા જાઓ છો ને, હા તો તમે પ્રવાસ નક્કી કર્યો હોય કે ચલો આ વખતે તમે હિમાલય પર જવાનું નક્કી કર્યું છે, અને હિમાલયનું તો તમને ખબર જ છે કે કેટલો બરફવાળો પ્રદેશ છે, અને તમે ત્યાં જવાના છો તો તેના ફોટોઝ જોઉ છો અને ત્યાંની સુંદરતાની તમને ખબર હોય છે, અને જ્યારે તમે સાચે જ ત્યાં જાઓ છો ત્યારે ત્યાંનો ફરવાનો જે ઉત્સાહ છે તે તમારો ખૂબ જ વધી જાય છે। જેમ જેમ તમે આગળ જાઓ છો તેના સૌંદર્યને તમે માણો છો, તેમ તમારો જે પ્રવાસનો જે તમારું જે મૂડ છે તે વધારે તમને ત્યાં ખેંચે છે, ત્યાંનું વાતાવરણ તમને વધારે ત્યાંનું તરફ ખેંચી રહ્યું છે, તમારું મન વધારે કૂદકા મારે છે કે તમને વધારે સુંદરતા તેમને તમે માણો છો, અને ત્યાંનું સૌંદર્યનેથી આકર્ષિત થઈને તમારું મન પણ ઉછાળા મારે છે। કવિની જેમ તમારું મન પણ ઉછાળા મારે છે, કૂદકા મારે છે, અને ત્યાંના જ સૌંદર્યમાં તમે આળોટવા લાગો છો। અહીં કવિ પણ પ્રભાતનું સૌંદર્ય જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા છે, ખૂબ જ આનંદ અનુભવે છે, અને સૌંદર્યમાં તે પોતાના મનને કાબુ મેળવી શકતા નથી અને એના કારણે નવી નવી કલ્પનાઓ રચે છે, અને આ કલ્પનાઓમાં તે રાચતા રાચતા આમ કલ્પનાઓમાં ખોવાઈને તેનો જે ચાલવાનો ઉત્સાહ છે ખૂબ જ વધી ગયો છે। આમ આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું કવિ શ્રી યુસુફ મિકવાને સુંદર નિરૂપણ કર્યું છે। કુદરતની જે સુંદરતા તેણે પોતાની નજરથી જોવાનો પ્રયાસ કર્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો ઘણો સરસ પ્રયત્ન કર્યો છે, તેણે જે તાજગી અનુભવી છે તે આપણા સુધી પહોંચાડી છે। આમ હવે આ કાવ્યમાં તમને સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો, તમને પણ કવિએ પ્રભાતના પ્રેમી બનાવી નાખ્યા બરાબર। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે પણ વહેલા ઉઠજો અને કવિની જેમ સવારને જોવાનો પ્રયત્ન કરજો। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું, આવજો।